स्मार्ट सिटी सूरत शहर में आवेला रेलवे स्टेशन पर थी 200 किलो गांजो पुलिसे पकड़ी पाड़े छे। सूरत रेलवे स्टेशन पर थी गांजा नो जत्थो रेलवे नी एनडीपीएस स्क्वाडे गांजा ना जत्था साथे 4 आरोपी ने पकड़ी पाड़ा छे। आ गांजो ओरिस्सा थी सूरत शहर में वेचवा माटे लाववामां आव्यो हतो। गत रोज रात्रे सूरत पुलिसे रेलवे स्टेशन नजीक थी एक महिला ने एक पुरुष की धरपकड़ करी हती। रेलवे पुलिस की सतर्कता ने कारण 19 लाख नो एमडी ड्रग्स साथ 20 लाख नो 202 किलो गांजो पकड़ाया छे। परंतु आवो केटलो माल घुसी गयो छे ते सूरत में ए पण विचारवा जेवू छे। उड़ता पंजाब बाद हवे उड़ता सूरत बनवा जई रह्यो छे। सूरत रेलवे स्टेशन परथी गांजानो जत्थो रेलवेनी एनडीपीएस स्क्वाडे गांजाना जत्था साथे 4 आरोपीने पकड़ी पाड्या छे। 2002 किलो गांजानो जत्थो रेलवे स्टेशनथी पकड़ाता अधिकारीओ दौड़ता थई गया हता। ओरिस्साथी सूरत शहેરમાં વેચવા માટે લાવવામાં આવ્યો હતો ગાંજો। ગત રોજ રાત્રે સુરત પોલીસે રેલવે સ્ટેશન નજીકથી એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી હતી। એમડી ડ્રગની સાથે અને હવે અજય જેના, સૂર્યનારાયણ સાહુ, પિન્ટુ પોલાઈ, હરા સાહુની ધરપકડ કરવામાં આવી હતી। આ ચારે પાસેથી 202 કિલો ગાંજો પકડાયો છે। ગાંજાનો જથ્થો પ્લેટફોર્મ નંબર 1 પર પોલીસે ઓપરેશન કરી પકડાયો છે। તમામ આરોપીઓ ખૂંખાર હોવાથી અન્ય ટીમની પણ મદદ લેવાઈ હતી, જેમાં રેલવે, એલસીબી અને જીઆરપી સાથેના ઓપરેશનમાં જોડાયા હતા અને 20 લાખનો ગાંજો પકડી પાડ્યો છે। ઉડતા પંજાબ બાદ ઉડતા સુરતના બને તે માટે પોલીસ પ્રયત્ન કરી રહી છે, પરંતુ હવે પોલીસની સાથે સાથે વાલીઓએ પણ પોતાના ઘરે નજર રાખવી જરૂરી બની ગઈ છે। સુરત શહેર એસઓજીની ટીમે પણ 197 ગ્રામ એમડી ડ્રગ પકડી પાડ્યું છે, જેની કિંમત 19 લાખથી વધુ થાય છે। મોટા ભાગે પુરી એક્સપ્રેસમાં, અમદાવાદ જતી પુરી એક્સપ્રેસમાં આસામ ઓરિસ્સાથી જથ્થો આવતો હોય છે અને અવારનવાર કેસો પણ કરવામાં આવે છે। અને ગઈકાલે રાત્રે અમારા એલસીબી ટીમના અને એનડીપીએસ સ્કોડના માણસો નંદરબાર ગયેલા અને રિટર્નમાં ચેક કરતા કરતા આવતા એમાં એસઆઈટીના પોરી બંને સંડાસમાં અવાજ આવતા એમને ડાઉટ ગયો એટલે પોલીસ તો અંદર આ લોકો જથ્થો ખેલામાં ભરતા હતા એટલે પછી એમને બધાને 4 જણા પકડી પાડ્યા, બંને માં 2 માણસો હતા। અને પછી સુરત સ્ટેશન પર ઉતારી અને એમને અહીં લાવવામાં આવ્યા અને મને મેસેજ મળ્યો એટલે હું બરોડાથી અહીં આવ્યો અને ઝડપી કરતો અને એફએસએલના મળ્યો તો 201 કિલો ગાંજો મળી આવ્યો છે। એ 4-4 ઈસમો છે, એ ઓરિસ્સાના છે અને એને સિબા નામનો, શેટ્ટી નામનો માણસ છે જે અહીંયા અશ્વિની કુમાર છે, એણે માલ મંગાવ્યો હતો અને લેવા આવવાનો હતો। પકડાયેલા આરોપીનો કોઈ ગુનાની ઇતિહાસ બહાર આવ્યો? અત્યારની પૂછપરછમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણાવેલ નથી, પર હવે એની સીડીઆર મંગાવવામાં આવશે, સીડીઆરથી ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે કે જે અગાઉ લાવેલા છે કેમ, એ સા બેદખુલ છે। કેમેરામેન રાહુલ મકવાણા સાથે દિવ્યેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત।